आप जो रहा छो स्पार्क टुडे न्यूज। केदारनाथ बाबा ना कपाट हवे बंद थवाना छे, त्यारे वर्षो थी दिवाळी ना दिवसे ज शिवजी की यात्रा ना माध्यम थी महादेव नी पूजा अर्चना करवामां आवे छे। 2023 मां 3,500 थी वधारे यात्रियों ने दर्शन करवामां आव्या छे। आवनार वर्ष एटले के 2024 मां 5,000 थी वधु शिव भक्तों ने महाराष्ट्र, गुजरात, मध्यप्रदेश अने राजस्थान थी केदारनाथ लई जवामां आवशे। हर हर महादेव। आज दिवाड़ी ना दिवसे महादेव ना सानिध्य में बाबा केदारनाथ ना सानिध्य में वडोदरा थी मोटी टीम गुजरात थी 80 थी पण वधारे अमे शिव भक्तो आज केदारनाथ बाबा ना दर्शन करवा अने पूजा अर्चना करवा माटे पधार्या छे। आवती मे महीना में जारे कपाट खुलवाना छे त्यारे आखा गुजरात ना, महाराष्ट्र ना, मुंबई ना, मध्यप्रदेश ना ने राजस्थान ना तमाम शिव भक्तो ने અહીંયા લવાય અને આવતી સાલ 5,000 થી પણ વધારે શિવ ભક્તોને અહીંયા દર્શન થાય। 2023 માં જ્યારથી કપાટ ખુલ્યા ત્યારથી એન્ડ સુધીમાં અમે 3,500 થી પણ વધારે શિવ ભક્તોને બાબા કેદારનાથના દર્શન કરાયા છે। આવનાર સમયમાં પણ અમે વધુ દર્શન કરાવવા માટેની અમારી યોજના અને આયોજન અમારી રીતે અમે કરી રહ્યા છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ। આજે દિવાળીના દિવસે મારા સોશિયલ મીડિયાના અને તમામ જે કોઈ મિત્ર મંડળને તમામ લોકો મારા સગા સંબંધી જે કોઈ લોકો મને ઓળખે છે એમના વતી અમે કેદારનાથ બાબાને દર્શન કર્યા છે અને કેદારનાથ બાબાને માંગ કરી છે કે વહેલી તકે એમને પણ અહીંયા લાવે અને એમના પણ અહીંયા દર્શન થાય અને એમના જીવનમાં જે કોઈ દુઃખ હોય, જે કોઈ દર્દ હોય, એમની આરોગ્ય સારું રહે, એમનું આયુષ્ય લાંબુ થાય, દરેક રીતે સમૃદ્ધિ થાય, સંપત્તિ વધે, બધી જ રીતે એમની પ્રગતિ થાય એવા અમે આજે કેદારનાથ બાબાના સાનિધ્યમાં પણ ઉભા રહીને પણ પ્રાર્થના કરીએ છીએ અને દિવાળીની તમામ વડોદરાવાસીઓને, ગુજરાતના તમામ શિવ ભક્તોને અમે દિવાળીની હાર્દિક શુભકામના પાઠવીએ છીએ। હર હર મહાદેવ। વડોદરા શહેરના મારા પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ ભાઈઓ અને તમામ મિત્રો માટે કેદારનાથ બાબાને આજે પ્રાર્થના કરી છે। આવતી સાલ તમને તમામ લોકોને અહીંયા લાવીને દર્શન કરાવીશ એવી પણ મેં આજે ભોલેનાથ બાબાને પ્રાર્થના કરી છે અને એની માટે અંદર પૂજા પણ કરાવી છે। દિવાળીની દિવસની હાર્દિક શુભેચ્છા અને આવતી સાલ તમે બધા લોકો અહીંયા આવશો એવું મેં બાબાને વચન આપ્યું છે। હર હર મહાદેવ।